બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામની દેહગામના ભાજપના ધારાસભ્ય નગરપાલિકાના આગેવાનો અને તાલુકાના આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ઘર ઘર તિરંગા કાર્યક્રમ ખૂબ જ જોશ અને જુસ્સાથી ઉજવી રહ્યા છે. 75 આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેહગામ તાલુકા અને શહેરમાં ઘર ઘર તિરંગા યોજના અનુસાર દેહગામના લોકલાડીલા ભાજપના ધારાસભ્ય બલરાસી ચૌહાણના અધ્યક્ષતાને દેહગામ શહેર અને તાલુકામાં વિવિધ જગ્યાઓ ઉપર ફરીને હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં દેહગામ તાલુકાના ગામડાઓ અને શહેરના મુખ્ય માર્ગો ઉપર સરકારના પંચોતેરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ નગરપાલિકાના પ્રમુખ તાલુકાના પ્રમુખ તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ ખૂબ જોમ અને જુસ્સાપૂર્વક હર ઘર તિરંગાથી સરકારના કાર્યક્રમને જાહેર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે ગામડાઓમાં નાના બાળકોથી માંડી નાના ભૂલકાઓ સુધી હાથમાં તિરંગો સાથે સરકારની કામગીરીને બિરદાવીને નાના ભૂલકાઓમાં પણ જુસ્સો જોવા મળી રહ્યો છે અને જે તાલુકા અને શહેરના મકાનો અને ગામડાઓના તમામ મકાનોમાં તિરંગા હાલમાં લહેરાઈ જવા પામ્યા છે અને ગામના સરપંચો પંચાયતના સભ્યો અને ગામના ગ્રામજનો આ સરકારની યોજનાના પંદરમી ઓગસ્ટના પર્વની શાનદારીથી ઉજવણી કરવા માટે આખો દેગામ શહેર અને તાલુકો ઝૂમી ઉઠ્યો છે દેગામ સરકારી તંત્ર પણ સજ્જ બનીને આ કાર્યક્રમનું આયોજન સુંદર થાય તેના માટે પ્રયત્નશીલ બની રહ્યું છે શહેર અને તાલુકાની પ્રાથમિક શાળાઓ સ્કૂલો સંસ્થાઓ સારા કોલેજો અને તમામ પ્રાઇવેટ સંસ્થાઓમાં કંપનીઓમાં પણ તિરંગા જોવા મળી રહે છે કદાચ પ્રથમ વખત આ નરેન્દ્રભાઈ મોદીની કામગીરી ખૂબ જ પ્રશંસનીય જોવા મળી હોય તેવું દેખાઈ રહ્યું છે સરકારના આ કાર્યક્રમને તાલુકા અને શહેરમાં વધામણા થઈ રહ્યા છે દેગામ તાલુકાના ધારાસભ્ય છેલ્લા એક અઠવાડિયાથી ખડે પગે ઊભા રહીને હર ઘર તિરંગા યોજના માટે રાત દિવસ એક કરીને આ કાર્યક્રમને જોરદાર વેગ આપી રહ્યા છે અને તેમની સાથે તે ગામ તાલુકા અને શહેરના આગેવાનો પણ જોમ અને જુસ્સા સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે ગૃષિ ચૌહાણ જે ડે ટીવી દેગામ